નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. આજે આપણે વાત કરીશું ધોરણ 11 કોમર્સના એકાઉન્ટ વિશે, જેમાંથી પાઠ નંબર 9 અને પાઠનું નામ છે ખાતાવહી, જેમાંથી આપણે થોડોક એમસીક્યુ લઈ અને આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ આજનો વિડીયો. તો આપણો પહેલો પ્રશ્ન છે, કોને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે? તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે, આમનંદના ચોપડાને, બીજો ઓપ્શન છે ખાસ આમનંદના ચોપડાને, ત્રીજો છે ખાતાવહીના ચોપડાને અને ચોથો છે વ્યવહારોની નોંધના ચોપડાને. તો મિત્રો એનો સાચો જવાબ છે ખાતાવહીના ચોપડાને. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? ચાર ઓપ્શન છે, પહેલો આમનંદના, બીજો છે ખાતાવહીના, ત્રીજો છે ખાસ આમનંદના અને ચોથો છે રોકડમેળો. તો મિત્રો મૂળ ચોપડો આમનોદના ચોપડાને કહેવામાં આવે છે, કારણ કે એ પાયાનો અને મૂળભૂત ચોપડો છે. તેનો સાચો જવાબ છે આમનોદ. ત્યારબાદ ખાતાવહીના કયા પ્રકારના ચોપડામાં જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી? તો ચાર ઓપ્શન છે, કાર્ડ સ્વરૂપે, બીજો છે કોમ્પ્યુટર હિસાબોમાં, ત્રીજો છે છૂટા પાના સ્વરૂપે અને ચોથો છે બાંધેલો ચોપડો. તો મિત્રો ખાતાવહીમાં ત્રણ પ્રકારના જ ઉપયોગ કરવામાં છે, કાર્ડ સ્વરૂપે, છૂટા પાના સ્વરૂપે અને બાંધેલો ચોપડો. તો બાંધેલા ચોપડામાં પાના ઉમેરી શકતા નથી, એટલે એનો સાચો જવાબ છે બાંધેલો ચોપડો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, કયા પ્રકારના ખાતાને સરભર ખાતું કહેવામાં આવે છે? તો આપણી પાસે ચાર ઓપ્શન છે, પહેલો છે ખાતાની ઉધાર બાજુની રકમનો સરવાળો વધુ હોય ત્યારે, બીજો છે ખાતાની બંને બાજુની રકમનો સરવાળો સરખો હોય ત્યારે, ત્રીજો ઓપ્શન છે ખાતાની જમા બાજુની રકમનો સરવાળો વધુ હોય ત્યારે અને ચોથો છે ખાતામાં કોઈ જ વ્યવહાર ના હોય ત્યારે. તો મિત્રો બંને બાજુ સરવાળો સરખો હોય ત્યારે ખાતાને સરભર ખાતું કહેવામાં આવે છે. તો મિત્રો એનો સાચો જવાબ છે ખાતાની બંને બાજુની રકમનો સરવાળો સરખો હોય ત્યારે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, સામાન્ય રીતે મિલકતની બાકી કેવી હોય છે? તો આપણી પાસે ચાર ઓપ્શન છે, જમા બાકી, બીજો છે ઉધાર બાકી, ત્રીજો છે ઉધાર અથવા તો જમા હોઈ શકે અને ચોથો છે ખાતું સરભર થાય. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે મિલકતની બાકી ઉધાર બાકી જ હોય છે. તો એનો સાચો જવાબ છે ઉધાર બાકી. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, પાગડી કેવી મિલકત છે અને તેની બાકી કેવી હોય છે? તો ઓપ્શનમાં આપણે જોઈ લઈએ તો પહેલો ઓપ્શન છે દ્રશ્ય મિલકત, ઉધાર બાકી, બીજો છે અવાસ્તવિક મિલકત, જમા બાકી, દ્રશ્ય મિલકત, જમા બાકી અને ચોથો છે અદ્રશ્ય મિલકત અને ઉધાર બાકી. તો મિત્રો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે અને એની બાકી હંમેશા કેવી હોય છે? તો કે ઉધાર બાકી. તો સાચો જવાબ છે અદ્રશ્ય મિલકત અને ઉધાર બાકી. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ખાતામાં આખરની બાકીને વિગતના ખાનામાં કેવી રીતે દર્શાવાય છે? તો પહેલો ઓપ્શન છે બાકી આગળ લઈ ગયા, બીજો ઓપ્શન છે બાકી આગળ લાવ્યા, ત્રીજો ઓપ્શન છે બાકીનો તફાવત અને ચોથો છે રકમનો તફાવત. તો મિત્રો એનો સાચો જવાબ છે બાકી આગળ લઈ ગયા. ત્યારબાદ નામું એ ધંધાના ખાલી જગ્યાના વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. તો ચાર ઓપ્શનમાં આપણે જોઈએ તો પહેલો છે સામાજિક, બીજો છે શારીરિક, ત્રીજો છે આર્થિક અને ચોથો છે માનસિક. તો નામો એ આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. તેનો સાચો જવાબ છે આર્થિક. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, દ્રિનોંધીનામા પદ્ધતિ મુજબ દરેક ખાતાની ડાબી બાજુ ખાલી જગ્યા તરીકે ગણવામાં આવે છે? તો સૌ પ્રથમ ઓપ્શનમાં છે ઉધાર, બીજો છે જમા, ત્રીજો છે બંને અને ચોથો છે કહી ન શકાય. તો મિત્રો યાદ રાખજો કે ડાબી બાજુ હંમેશા ઉધાર આવે છે અને જમણી બાજુ હંમેશા જમા આવે છે, એટલે એનો સાચો જવાબ છે ઉધાર. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, આમનંદના ચોપડાને ખાલી જગ્યા કહે છે? તો આપણી પાસે ચાર ઓપ્શન છે, પાયાનો ચોપડો, બીજો છે મુખ્ય ચોપડો અને ત્રીજો છે ચોપડાઓનો રાજા અને ચોથો છે એક પણ નહીં. તો આમનંદના ચોપડાને કયો ચોપડો કહેવામાં આવે છે? તો કે પાયાનો અથવા તો મૂળભૂત ચોપડો કહેવામાં આવે છે. તેનો સાચો જવાબ છે પાયાનો ચોપડો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ખાતાવહીને નામાનો ખાલી જગ્યા કહે છે? તો પહેલો છે મૂળ ચોપડો, બીજો છે મુખ્ય ચોપડો અને ત્રીજો છે જરૂરી ચોપડો અને ચોથો છે
એક પણ નહીં. તો મિત્રો, સાચો જવાબ છે જરૂરી ચોપડો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ખતવણી પ્રક્રિયા વખતે ખાતા વહીમાં કયું ખાતું કયા પાના ઉપર છે તે દર્શાવતી યાદીને ખાલી જગ્યા કહેવાય છે. તો ચાર ઓપ્શનમાં આપણે જોઈ લઈએ, પાનોત્રી બીજો છે, ગંગોત્રી ત્રીજો છે, યમુનોત્રી અને ચોથો છે ગણોત્રી. તો મિત્રો, એનો સાચો જવાબ છે પાનોત્રી. ત્યાર પછી આપણો પ્રશ્ન છે, ખાતા વહીની અનુક્રમણિકા ખાલી જગ્યા પ્રમાણે બનાવવામાં આવે છે. તો પહેલા ઓપ્શનમાં સગવડતા, બીજો ઓપ્શન છે ઉપયોગિતા, ત્રીજો છે મૂળાક્ષર અને ચોથો છે વેપારીની આર્થિક સદ્ધરતા. તો મિત્રો, યાદ રાખજો કે ખાતા વહીની અનુક્રમણિકા મૂળાક્ષર પ્રમાણે બનાવવામાં આવે છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન ત્રણ, મૂળાક્ષર. ત્યાર પછી ચોથો છે, સાદી આમનોંધમાં હિસાબી અસર પામતા કેટલા ખાતા હોય છે. તો આપણી પાસે ચાર ઓપ્શન છે, પહેલામાં એક, બીજામાં બે, ત્રીજામાં ત્રણ, ચોથામાં ચાર. તો મિત્રો, હંમેશા આમનોંધના હિસાબી ચોપડામાં હંમેશા બે જ અસર હોય છે, એક ઉધાર અને બીજી જમા. તેનો સાચો જવાબ છે બે. ત્યાર પછી આપણો પ્રશ્ન છે, સંયુક્ત આમનોંધના હિસાબી અસર પામતા કેટલા ખાતા હોય છે. તો પહેલો ઓપ્શનમાં એક, બીજા ઓપ્શનમાં બે, ત્રીજામાં ત્રણ કે તેથી વધારે અને ચોથામાં એક પણ નહીં. તો મિત્રો, સંયુક્ત આમનોંધમાં એકસાથે એક જ દિવસે જે વ્યવહારો થયા હોય અને બે ત્રણ કે ચાર પાંચ જેટલા વ્યવહાર થયા હોય એ એકસાથે નોંધવાને સંયુક્ત આમનોંધ કહે છે. માટે ત્રણથી વધારે જો આપણે વ્યવહાર થયા હોય તો તે નોંધવામાં આવે છે અને તેને સંયુક્ત આમનોંધ કહેવામાં આવે છે. તેનો સાચો ઓપ્શન છે ઓપ્શન ત્રણ, ત્રણ કે તેથી વધારે. તો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને અમે પણ આવા સારા સારા વિડીયો મૂકી શકીએ. અને અંતે કે આવતીકાલે સોમવારે આપણે ઓડિટના વિડીયો ચાલુ કરવાના છે. તો જે લોકો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ ઉપર નથી જોડાણા, પ્લીઝ જોડાઈ આવો. તો કાલથી હું ચેપ્ટર વાઇઝ લેક્ચર લેવાનું ચાલુ કરીશ ઓડિટિંગનું. તો આ ખાસ મોકો ભૂલતા નહીં. તો વિડીયો જોવા બદલ આભાર, થેન્ક યુ.